સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચમાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ મેળવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો દિવસ છે, ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનું આજથી શરૂ થઈ ગયું છે. ભરૂચ મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતેથી આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીમાં તારીખ 13 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે ઉમેદવાર સાથે 3 વ્યક્તિ ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ જમા કરાવી શકશે. ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, જે માટે ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં આજે 1 પણ ફોર્મ ભરાયું ન હતું, જ્યારે 116 ફોર્મનો ઉપાડ થયો હતો. એટલે 8મી તારીખથી 13મી તારીખ સુધી નોમિનેશન ફોર્મ્સ જે છે એ અમારી કચેરીમાં ભરાવવાની પ્રક્રિયા ચાલશે. આ બાબતે ખાસ કરી અને કોવિડ-19ની જે મહામારી ચાલી રહી છે એને અનુસંધાને આરોગ્ય વિભાગ અને રાજ્ય ચૂંટણી આયોગની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ઉમેદવાર અથવા તો એની સાથે એણે જે અધિકૃત કરેલ હોય એ વ્યક્તિ અથવા ટેકો આપનાર કે દરખાસ્ત કરનાર એ પૈકીના ઉમેદવાર સહિતના 3 વ્યક્તિઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં આવી અને ફોર્મ સબમિટ કરાવી શકે છે. અગાઉ જે ગાઈડલાઈન 5ની હતી એના બદલે અત્યારે કોવિડ-19ની જે મહામારી ચાલી રહી છે એને લઈને આ ગાઈડલાઈનમાં થોડોક સુધારો કરવામાં આવ્યો છે. તો આ સુધારો ધ્યાને લઈ અને દરેક જે ફોર્મ સબમિટ કરવા માટે આવે એ ઉમેદવારો આ બાબતની ખાસ કાળજી રાખે.